नमस्कार दोस्तों, आप देख रहे हैं PNG न्यूज़ 24। सूरत के जाने माने समाज सेवक और बिजनेसमैन और पॉलिटिशियन महेश भाई सवानी का नाम शायद ही कोई गुजरात में हो और नहीं जानता हो। वही महेश भाई सवानी है जो ऐसी अनगिनत बेटियों का शादी करा चुके हैं, जो आर्थिक रूप से गरीब हो, जिसका माता पिता न हो। महेश सवानी के द्वारा दिसंबर में कराए गए जो शादी हैं, वो शादियों में से बेटियों को उनके कल जो हनीमून के लिए भेजे गए जो शिमला और मनाली पे। तो चलिए देखते आगे कि इसी के ऊपर में एक रिपोर्ट है हमारे रिपोर्टर राजेश सोडवाड़िया के साथ में सूरत से। नमस्कार दोस्तों, आप जो रहा छो PNG न्यूज़ 24 चैनल अने हूँ छू राजेश कुमार। आज सूरतना जे भामाशाह कहेवाय छे महेश भाई सवाणी, एमना द्वारा 5-1 हज़ार दीकरीओना एमने लग्न कर्या छे, पालक पिता बन्या छे। एमना द्वारा आज गई नवेम्बर महीनामां जे दीकरीओना लग्न कर्या छे एमने आज शिमला मनाली टूर माटे मोकली रह्या छे। तो आओ आपणे जाणीए आगळना कार्यक्रम छे। नमस्कार मैडम, सौ प्रथम आपनुं नाम अने आपनो परिचय आपशो। મારું નામ દેસાણી જીગ્ના છે અને મારે મમ્મી પપ્પાની છત્રછાયા ગુમાનવર જીગ્ના છું અને આજે અમે બહુ જ ખુશ છીએ બધાય, કેમ કે અમે ક્યારેય વિચાર્યું નહોતું કે અમે મનાલી જઈશું અને એ અમારા પપ્પા અમને હનીમૂન માટે મનાલી લઈ જાય છે, તો અમે બહુ જ ખુશ છીએ અને બહુ જ એક્સાઇટેડ છીએ। ઓકે, તો આપની સાથે બીજા પણ ઘણા બધા કપલ છે, આપ એમની સાથે ખૂબ એન્જોય કરશો અને લાઈફની ખૂબ જ યાદગાર પળ આપના માટે છે એવું આપ કહી રહ્યા છો। તો આપની સાથે પણ જે બધા છે એ બધાના પણ આશીર્વાદ મહેશભાઈ સવાણીના પ્રાપ્ત થાય એ વિશે આપ શું કહેશો? આપના જે પાલક પિતા બન્યા છે, પિતા કરતાં પણ વધારે જેમણે ભૂમિકા ભજવી છે, તો મહેશભાઈ સવાણી વિશે આપ શું કહેવા માંગશો? મારા પપ્પા વિશે જો કહેવા જાઉં ને તો કોઈ શબ્દો જ નથી, કેમ કે ક્યારેય પણ મારા પપ્પાને યાદ કરું ને મહેશભાઈ સવાણી જે મારા પાલક પિતા છે, તો આંખમાંથી આંસુ જ આવી જાય આમ, એટલું આપણા પપ્પાનું રાખી શકે ને એટલું રાખ્યું છે, મેં ટેટુ પણ કરાવ્યું છે, મારા પપ્પાનું પણ છે અને બે બન્યા થામ રાખો એટલે આવી જશે। ઓકે, મતલબ કે બંને હાથ ઉપર એક આપણા જે પિતા છે અને એક બીજા પાલક પિતા છે, બંનેના હાથ ઉપર તમે ટેટુ રાખી અને શુભ સંદેશ માટે બધાને જે આ મેસેજ આપો છો, તો બીજું કે આપની ખૂબ ખુશી છે, આપ ટૂરની અંદર ખૂબ એન્જોયમેન્ટ કરશો, આનંદ કરશો અને આપની આ યાત્રા છે એ ખૂબ સફળદાયક રહે અને મહેશભાઈ સવાણી જેવા પામાશા એમને પણ ઈશ્વર તમારી જેવી અનેક દીકરીઓને આ સારા પ્રસંગોની અંદર સારા કાર્યો કરવાની પ્રેરણા અને હિંમત આવે એવી આપ ઈશ્વર પાસે પ્રાર્થના કરો છો। ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। નમસ્કાર સાહેબ, સૌ પ્રથમ તો આજનો જે આ કાર્યક્રમ છે એમના વિશે થોડી માહિતી આપજો। ચુંદડી મૈયરની 4 અને 5 ડિસેમ્બરમાં જે લગ્ન મહોત્સવ હતો કંસો દીકરીઓનો, એમાંની આજે પ્રથમ ટૂર, દર વર્ષે દીકરીઓને કુલ્લુ મનાલીની 12 દિવસની એક ટૂર આપવામાં આવે છે। ટૂરનો મુખ્ય આશય એવો હોય છે કે દરેક અલગ અલગ જ્ઞાતિના ધર્મના દીકરીઓ અને જમાઈઓ હોય અને એક દરેક ધર્મ જ્ઞાતિ વચ્ચે એક ભાવના, એક ભાઈચારાની ભાવના બંધાય રહે તે માટે અમે PP સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષે 12 દિવસની કુલ્લુ મનાલીની ટૂર, જેથી લોકો સાથે રહે, સાથે જમે અને સાથે ફરે અને એનાથી એના હિસાબે ભાઈચારાની ભાવના આવી હતી। ઓકે, આજના દિવસમાં જે એટલે કે આ પ્રથમ ટૂર છે એમાં આજે કુલ કેટલા કપલ જવાના છે? પ્રથમ ટૂરમાં 40-40 કપલના એવા 4 ટૂર બનવાના છે। ઓકે, ટોટલ 160 કપલ કુલ્લુ મનાલી માટે જવા માટે જવાના છે, બાકી અન્ય જમાઈઓને કોઈને નોકરી, કોઈ સરકારી નોકરી હોય અને કોઈને ડાયમંડમાં કોઈ રજાઓ ન મળતી હોય અથવા તો ઘરે કોઈ પ્રસંગ હોય, એવી રીતે દર વખતે લગભગ 160-200 કપલો જતા હોય છે, એમાંની આ પ્રથમ ટૂર છે। ઓકે, કેટલા દિવસનો ટૂર છે અને ટૂરની અંદર કેટલા ટુરિસ્ટ પેલેસ કવર થવાના છે? લગ્ન પછીની પ્રથમ ટૂર હોય એટલે ફક્ત કુલ્લુ મનાલીની એક જ પ્લેસ હોય છે, પણ કુલ્લુ મનાલીની અંદર તે દરરોજ અલગ અલગ સાઇટ સીન અને રોહતાંગ પાસ છે, અટલ ટનલ છે, સોલન વેલી છે, હિડમ્બા ટેમ્પલ છે અને રાફ્ટિંગ છે, એવા બધા અલગ અલગ દિવસનો અલગ અલગ શેડ્યુલ હોય છે અને 12 દિવસની આ ટૂર હોય છે, એમાં અહીંયાથી સુરતથી અંબાલા સુધી ટ્રેનની મુસાફરી રહેશે,
ત્યારબાદ વોલ્વો બસ દ્વારા મનાલી સુધીની ટૂર રહેશે ને. ત્યાંથી મનાલીમાં દરરોજની અલગ અલગ જે સાઇડ સીન માટેની છે તો તે ટેમ્પો ટ્રાવેલ્સમાં સાત સાત કપલોના ગ્રુપ બનશે અને એવી રીતે એમને એક જ ટેમ્પો ટ્રાવેલર્સ હોય દર વખતે સાતે સાત દિવસ માટે અને સાત ગ્રુપ સાત કપલની એક ટીમ બનતી હોય. ઓકે, આ પ્રવાસ માટે એક તો સૌને શુભેચ્છા અને આપનો પણ ખૂબ ખૂબ આભાર કે સમાજનું આપ ખૂબ સારું આવું કામ કરો છો અને આગળ પણ આવા કામ કરવાની આપને ઈશ્વર શક્તિ આપે એવી અમારી સમગ્ર મીડિયા ચેનલ વતી અભિનંદન અને પ્રાર્થના છે. ધન્યવાદ, થેન્ક યુ. આમ જો નામ કહેજે એટલે હું બોલ દઉં. દુધાત યમુના પહેલું ગ્રુપ.